वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू एंड वेलकम इन टूडे सेशन CMS यूजिंग WordPress. वी हैव स्टार्टेड चैप्टर नंबर 4 एंड वी आर कंटिन्यू विद द नेक्स्ट टॉपिक इन चैप्टर नंबर 4 एनाटोमी डिफरेंट स्टाइल शीट्स इट्स फाइल्स इंपॉर्टेंट फाइल्स टेम्पलेट फाइल्स देन आफ्टर वी विल सी दी लुक हैव पोस्ट एंड दी पोस्ट फंक्शंस. So let us start today's session. Now I have shared my screen. Is it visible or not? Just write in check box yes or no. Fine. So today we will see these topics: templates, anatomy, and the look. First, going with the basic templates. ગઈકાલે આપણે ટેમ્પલેટની વાત કરતા હતા કે જો કાંઈ ન કરીએ અને ટેમ્પલેટ એટલે કે નવી થીમ આપણે બનાવી હોય તો ઇન્ડેક્સની ફાઇલ તો હોવી જ જોઈએ. એ પછી એક જ બધી ફાઇલની અંદર છે તે આપણે કોડિંગ કરેલું હોય, કેટેગરીનું તેમાં હોય, પેજનું તેમાં હોય, પોસ્ટનું તેમાં હોય, આવું અલગ અલગ મિક્સઅપ બધું કરીને એક ફાઇલ આપણે બનાવી શકીએ. અને એને બધી ઇફેક્ટ આપવા માટે આપણે સ્ટાઇલ શીટ્સ જોઈએ. તો બેઝિક ટેમ્પલેટ્સ એટ અ વેરી મિનિમમ અ વર્ડપ્રેસ થીમ કન્સિસ્ટ ઓફ ટુ ફાઇલ્સ, સ્ટાઇલ ડોટ CSS એન્ડ ઇન્ડેક્સ ડોટ PHP. બોથ ઓફ ધીઝ ફાઇલ્સ ગો ઇન ટુ ધ થીમ ડિરેક્ટરી. ધ ઇન્ડેક્સ ડોટ PHP ટેમ્પલેટ ફાઇલ ઇઝ વેરી ફ્લેક્સિબલ. ઇટ કેન બી યુઝ ટુ ઇન્ક્લુડ ઓલ રેફરન્સીસ ટુ ધ હેડર, સાઇડબાર, ફૂટર, કન્ટેન્ટ, કેટેગરીઝ, આર્ચિવ્સ, સર્ચ, એરર એન્ડ એની અધર પેજ ક્રિએટેડ ઇન ધ વર્ડપ્રેસ. કંઈ ન હોય તો બેઝિક આ બે ફાઇલ હોવી જોઈએ, સ્ટાઇલ ડોટ CSS એન્ડ ઇન્ડેક્સ ડોટ PHP. આ બંનેની મદદથી પણ આપણે આપણું ટેમ્પલેટ છે તે બનાવી શકીએ. આ બે ફાઇલ છે તે થીમ ડિરેક્ટરી અંદર હોય છે અને ઇન્ડેક્સ ડોટ PHP ફાઇલ છે એ ફ્લેક્સિબલ છે. પછી એની અંદર આપણે આ બધું જ ઇન્ક્લુડ કરવું પડે, હેડર, સાઇડબાર, ફૂટર, કન્ટેન્ટ, કેટેગરી, આર્ચિવ, સર્ચ, આ રીતના. ક્લિયર? નેક્સ્ટ. ઓર ઇટ કેન બી ડિવાઇડેડ ઇન ટુ ધ મોડ્યુલર ટેમ્પલેટ ફાઇલ્સ, ઇચ વન ટેકિંગ ઓન પાર્ટ ઓફ ધ વર્કલોડ. નહીતર આપણે શું કરવું પડે કે આ બધી ફાઇલ અલગ અલગ બનાવવાની, એને ડિવાઇડ કરી દેવાનું અને પછી દરેક ફાઇલનો તેનો રોલ જુદો તેના વર્કલોડ પ્રમાણે. કેટેગરીઝ ડોટ PHP ફાઇલ હોય તો એ કેટેગરીનું જ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરે, સર્ચનું હોય તો સર્ચમાં કરે, હેડરનું કામ હેડર, ફૂટરનું કામ ફૂટર અને એ બધાને પછી આપણે એના શેપ અને સાઇઝ પ્રમાણે, જગ્યા પ્રમાણે આપણે છે તે ઇન્ડેક્સ ડોટ PHP અંદર સેટ કરી શકીએ. ઇફ યુ ડુ નોટ પ્રોવાઈડ એની અધર ટેમ્પલેટ ફાઇલ્સ, વર્ડપ્રેસ મે હેવ ડિફોલ્ટ ફાઇલ્સ ઓર ફંક્શન્સ ટુ પરફોર્મ ધેર જોબ્સ. જો આપણે કોઈ નવી ટેમ્પલેટ ફાઇલ નહીં બનાવીએ તો વર્ડપ્રેસને તો પોતાની ડિફોલ્ટ ફાઇલ્સ છે જ કે જે તેની જોબ પ્રમાણે પરફોર્મ કરશે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ ડુ નોટ પ્રોવાઇડ અ સર્ચ ફોર્મ ડોટ PHP ટેમ્પલેટ ફાઇલ, વર્ડપ્રેસ હેઝ અ ડિફોલ્ટ ફંક્શન ટુ ડિસ્પ્લે ધ સર્ચ ફોર્મ. સપોઝ કે ફોર્મની અંદર કંઈ સર્ચ કરાવવાનું હોય, સર્ચ ફોર્મ ડોટ PHP ટેમ્પલેટ આપણે ન બનાવીએ તો વર્ડપ્રેસનું ડિફોલ્ટ ફંક્શન છે જ કે જે તેની ફંક્શનાલિટી પરફોર્મ કરશે. નેક્સ્ટ. ટિપિકલ ટેમ્પલેટ ફાઇલ ઇન્ક્લુડ્સ કોમેન્ટ્સ ડોટ PHP, કોમેન્ટ્સ પોપઅપ ડોટ PHP, ફૂટર ડોટ PHP, હેડર ડોટ PHP, સાઇડબાર ડોટ PHP. જનરલી ટેમ્પલેટ બનાવીએ તો આ બધી ફાઇલ છે તે બેઝિક બનાવવી જોઈએ અને આ બધી ફાઇલ છે તે જે તે વખતે જે પોસ્ટમાં, પેજમાં, વેબસાઇટમાં ડિસ્પ્લે કરવા માટે યુટિલાઇઝ થતી હોય છે. યુઝિંગ ધીસ ટેમ્પલેટ ફાઇલ્સ યુ કેન પુટ ટેમ્પલેટ ટેક્સ્ટ વિધિન ધ ઇન્ડેક્સ ડોટ PHP માસ્ટર ફાઇલ ટુ ઇન્ક્લુડ these other files where you want them to appear in the final generated page. આ બધી ટેમ્પલેટ ફાઇલને આપણે ટેમ્પલેટ ટેગની અંદર ઇન્ક્લુડ કરવાની થાય, એટલે કે માસ્ટર ફાઇલ જે છે ઇન્ડેક્સ ડોટ PHP તેની અંદર આપણે ઇન્ક્લુડ કરીએ અને પછી બધી ફાઇલ છે ત્યાં આપણને ફાઇનલ જનરેટેડ પેજ મળે તેમાં આપણને તે ડિસ્પ્લે કરે. એટલે ફોર એક્ઝામ્પલ, આપણે જે વર્ડપ્રેસ યુઝ કરીએ છીએ, જે વર્ડપ્રેસ આપણને ડિસ્પ્લે થાય છે તે વર્ડપ્રેસની અંદર છે તે અલગ અલગ એક જ શીટમાં, એક જ પેજમાં અલગ અલગ ઇન્ફોર્મેશન બધી દેખાય છે તો તે
अलग अलग फाइल माथी आउटपुट आपने मळे छे बराबर अने एना माटे वर्डप्रेस छे ने ए बधा फंक्शन्स नो यूज करे छे तो अहींया जे आपणे सपोज के पांच छ फाइल ना नाम लिखा तेनी अंदर जो तो टू इन्क्लूड द हेडर हेडर आपणे इन्क्लूड करवू होय तो क्यूँ फंक्शन यूज थाय गेट अंडरस्कोर हेडर साइड बार यूज करवू होय तो गेट अंडरस्कोर साइड बार फूटर होय तो गेट अंडरस्कोर फूटर सर्च फॉर्म होय तो गेट अंडरस्कोर सर्च अंडरस्कोर फॉर्म सी वर्डप्रेस छे ने ते ओपन सोर्स छे एटले तमने एने शीखवामां डिटेल्समां एमां पण मजा आवे અને જે વસ્તુ તમે પીએચપીમાં શીખી ગયા છો એ વસ્તુનો જ અહીંયા યુટિલાઇઝેશન કરેલું છે એટલે ગેટ હેડર ફંક્શન આપણે કોલ કરાવીએ એટલે ગેટ હેડર ફંક્શન ફંક્શન ડોટ પીએચપી ફાઇલમાં હોય ત્યાં તમે જુઓ ત્યાં ફરી પાછું બીજું કોઈ એક્શન હોય હૂટર હોય કોલ હોય એ કોલ થતું હોય ત્યાંથી એ ફાઇલ ઇન્ક્લુડ કરાવતા હોય કે ઇન્ક્લુડ હેડર ડોટ પીએચપી ઇન્ક્લુડ ફંક્શન એ તમને આવડતું હોય ઇન્ક્લુડ ઇન્ક્લુડ વન્સ રિક્વાયર રિક્વાયર વન્સ આ બધા જ ફંક્શન્સ તમને ખ્યાલ છે સેકન્ડ સેમમાં આપણે શીખી ગયા છીએ તો આ બધા ફંક્શનની મદદથી અલગ અલગ ફાઇલ છે તે ઇન્ક્લુડ કરેલી હોય અને ડાયરેક્ટલી ફાઇલને ઇન્ક્લુડ ન કરતા તે ફંક્શનો યુઝ કર્યો હોય તો અલગ અલગ ફાઇલ છે તેને યુઝ કરવા માટે અલગ અલગ ઇન્ક્લુડ કરવા માટે અલગ અલગ ફંક્શન્સ બનાવેલા છે ગેટ હેડર ગેટ સાઇડ બાર ગેટ ફૂટર ગેટ સર્ચ ફોર્મ લાઇક વાઇઝ ક્લિયર અને આ બધા જ ફંક્શન્સ છે એ અહીંયા વર્ડપ્રેસમાં ટેગ તરીકે ઓળખાય છે TAG ટેગ ટેમ્પલેટ ટેગ્સ તો એ ટેગનું આપણું આના પછીનું આખું મેઇન ચેપ્ટર ચોથું છે એ ટેગનું જ છે આઠ પ્રકારના જુદા જુદા ટેગ છે આપણે આના પછી આવવાના છે તે નાવ નેક્સ્ટ સી હિયર ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ક્લુડ યુઝેસ ઇન્ક્લુડ આપણે કરવું હોય તો કેવી રીતના પીએચપી ટેગ લખો તેની અંદર ફંક્શન લખી નાખ્યું ગેટ સાઇડ બાર ફંક્શન પૂરું કરી નાખ્યું ફૂટર એડ કરવું હોય ફૂટર ડોટ પીએચપી તો પીએચપી ટેગ શરૂ કર્યો ગેટ ફૂટર પીએચપી ટેગ પૂરો કર્યો એ શું કરશે ગેટ સાઇડ બાર ફંક્શનમાં જશે ગેટ સાઇડ બાર ફંક્શનનું કોડિંગ જોશે ત્યાં ફાઇલ ઇન્ક્લુડ કરેલી તો ઇન્ક્લુડ કરશે અને તેની અંદરનું બધું કોડિંગ છે એ અહીંયા ડિસ્પ્લે કરે સેમ વે હેડર હોય ફૂટર હોય સાઇડ બાર હોય આર્ચિવ્સ કેટેગરીઝ આ બધું જ ક્લિયર ધ ડિફોલ્ટ ફાઇલ્સ ફોર સમ ટેમ્પલેટ ફંક્શન્સ મે બી ડેપ્રિકેટેડ ઓર નોટ પ્રેઝન્ટ એન્ડ યુ શુડ પ્રોવાઈડ ધીસ ફાઇલ ઇન યોર થિંગ એઝ અ વર્ઝન ઓફ 3.0 ધ ડેપ્રિકેટેડ ડિફોલ્ટ ફાઇલ્સ આર લોકેટેડ ઇન WP ઇન્ક્લુડ્સ થીમ કોમ્પેક્ટ ફોર એક્ઝામ્પલ યુ શુડ પ્રોવાઇડ હેડર ડોટ પીએસપી ફોર ધ ફંક્શન ગેટ હેડર ટુ વર્ક સેફલી એન્ડ કોમેન્ટ્સ ડોટ પીએસપી ફોર ધ ફંક્શન કોમેન્ટ્સ અંડરસ્કોર ટેમ્પલેટ એટલે અમુક જુદા જુદા ફંક્શન છે ને તેને ડેપ્રિકેટ કરી દીધા છે જે અત્યારે અવેલેબલ ન હોય તો છતાં આપણી થીમમાં હોય તો તે રીતે અને વર્ઝન 3.09 આવ્યું એટલે જુદી જુદી જૂની ફાઇલ હોય જૂના ફંક્શન્સ હોય એને ડેપ્રિકેટ કરી દીધા છે પણ એ ક્યાં જોવા મળે આપણને WP ઇન્ક્લુડ્સની અંદર થીમ કોમ્પેક્ટની અંદર WP ઇન્ક્લુડની અંદર થીમ કોમ્પેક્ટમાં આપણે જઈએ એટલે જે ડેપ્રિકેટેડ થયેલા જેટલા છે તે આપણને ત્યાં જોવા મળે સી યર WP ઇન્ક્લુડની અંદર થીમ કોમ્પેક્ટ આવું એક ફોલ્ડર હશે તો અમુક જે ફંક્શન્સ નીકળી ગયા છે જે યુઝમાં ન હોય કરંટ થીમમાં અથવા તો ડેપ્રિકેટ થઈ ગયા હોય નવા વર્ઝન પ્રમાણે તે આપણને અહીંયા જોવા મળે કોમેન્ટ્સ એમ્બેડ એમ્બેડ 404 એમ્બેડ કન્ટેન્ટ લાઇક વાઇઝ ક્લિયર નેક્સ્ટ હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છે આપણે જોયું આ બેઝિક ટેમ્પલેટ્સ કે કાંઈ ન હોય તો આપણે સ્ટાઇલ શોર્ટ અને ઇન્ડેક્સ તો જોઈએ જ ઇન્ડેક્સની અંદર અલગ અલગ ફાઇલ બધું કોડિંગ તેમાં કરવાનું થાય પણ બેટર છે કે તેને અલગ અલગ કરીએ તો હેડર ફૂટર સાઇડ બાર કેટેગરી એ બધું કોઈ પ્રમાણે આ રીતના અલગ અલગ ફાઇલ બનાવીએ તે ફાઇલને ઇન્ક્લુડ કરવા માટે ફંક્શન્સ લખવાના અને ફંક્શન્સ લખી અને આપણે તેને છે તે ઇન્ડેક્સની અંદર એડ કરી શકીએ નેક્સ્ટ એનાટોમી મેઇન ફાઇલ્સ હેડર ડોટ પીએસપી ફૂટર ડોટ પીએસપી અને સાઇડ બાર ડોટ પીએસપી આ ત્રણ આપણી મેઇન ફાઇલ છે એ ત્રણની મદદથી જ આપણને છે તે બધું ત્યાં ડિસ્પ્લે આપણે એક દિવસ એનાટોમી જોઈ હતી પહેલા બીજા લેક્ચરમાં ત્યારે આપણે આ ઇમેજ બતાવી હતી કે જનરલી આપણી જે કન્ટેન્ટ હોય એ આ રીતના ડિસ્પ્લે થાય છે હેડર ડોટ પીએસપી હોય પછી સાઇડ બાર ડોટ પીએચપી હોય ફૂટર ડોટ પીએચપી હોય હેડર ડોટ પીએચપી છે તો કયું ફંક્શન લઈ આવે ગેટ હેડર પછી સાઇડ બાર ડોટ પીએચપી હોય તો ગેટ સાઇડ બાર અને ફૂટર ડોટ પીએચપી તો ગેટ ફૂટર બાકીની જુદી જુદી જે બેઝિક ટેમ્પલેટ ફાઇલ્સમાં આપણે આખું લિસ્ટ જોયું હતું ઇન્ડેક્સ ડોટ પીએચપી હોમ ડોટ પીએચપી આર્ચિવ પેજ સિંગલ સર્ચ ઓથર 404
કે જે અલગ અલગ ઇન્ફોર્મેશન અહીંયા આપણને પોસ્ટ તરીકે પેજ તરીકે બતાવતું હોય, કોમેન્ટ્સ બતાવતું હોય, તે બધી આપણને અહીંયાથી ડિસ્પ્લે થાય. અને એ બધું કેવી રીતના આવતું હોય, લૂપમાંથી આવતું હોય. તમે વેબસાઇટ ઓપન કરો તો તે વેબસાઇટમાં ચાર પોસ્ટ હોય, પાંચ હોય, દસ હોય, તો હેવ પોસ્ટ, ધી પોસ્ટ, આ બધી લૂપ ક્રિએટ કરી અને આપણને છે આપણી જે વેબસાઇટ હોય તેની અંદર અહીંયા મલ્ટીપલ પોસ્ટ આવતી હોય, એક જ પોસ્ટની અંદર મલ્ટીપલ કોમેન્ટ્સ આવતી હોય. આપણું મેઇન પાર્ટ થયો, આ થયો સાઇડ બાર, થયો સાઇડ બારની અંદર વિજેટ્સ બધા આવે છે, તેની અંદર કોમેન્ટ્સ હોય, કેટેગરી હોય, પોસ્ટ હોય. આ ઉપરનો પાર્ટ છે એ હેડર ડોટ પીએચપીમાંથી આવે છે, નીચેનો પાર્ટ છે એ ફૂટર ડોટ પીએચપીમાંથી આવે છે. તો એ બધું શું બતાવે છે, અલગ અલગ ઇન્ફોર્મેશન છે તે અલગ અલગ પેજમાંથી છે તે આપણને ભેગી કરીને આપે છે. સો નેવિગેશન મેનુ, આપણું મેનુ છે તે પણ હેડર ડોટ પીએચપીમાંથી આવે છે. અહીંયા આપણે વેબસાઇટમાં અહીંયા મેનુ જે જોઈએ છીએ, આ હોમ પેજ, એબાઉટ અસ, પ્રોડક્ટ, ડાઉનલોડ, કોન્ટેક્ટ, ફીડબેક, આ બધું આ મેનુ છે તે પણ આપણને અહીંયા હેડર ડોટ પીએચપીમાંથી આવે છે. નાવ સી ધ થીમ્સ મેઇન નેવિગેશન શુડ સપોર્ટ અ કસ્ટમ મેનુ વિથ ડબલ્યુપી નેવ મેનુ. આપણે જે થીમ બનાવીએ ને તેની અંદર આ ફંક્શનને સપોર્ટ કરતું હોવું જોઈએ, કેમ કે આપણે મેનુ તો ડિસ્પ્લે કરાવવાનું જ હોય અને મેનુ માટેનું ફંક્શન તે છે ડબલ્યુપી નેવ મેનુ, વર્ડપ્રેસ નેવિગેશન મેનુ. મેનુ શુડ સપોર્ટ લોંગ લિંક ટાઇટલ્સ એન્ડ એ લાર્જ એમાઉન્ટ ઓફ લિસ્ટ આઇટમ્સ, ધોઝ આઇટમ્સ શુડ નોટ બ્રેક ડિઝાઇન ઓર લેઆઉટ. અહીંયા આપણે મેનુની અંદર અહીંયા ઘણી વેબસાઇટમાં ક્લિક કરતા હોય તો પછી સબ મેનુ ઓપન થતું હોય, તો અહીંયા સબ મેનુ છે એ લોંગ લિસ્ટવાળું હોય અથવા તો એ રીતના છે કે આપણને ફ્લેક્સિબલ હોવું જોઈએ, ડિઝાઇન છે એની ક્રેક ન થવી જોઈએ. આ રીતના આપણે અલગ અલગ મેનુ છે તે તૈયાર કરવાનું થાય, એટલે સીએસએસ એની પરફેક્ટ હોવી જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મેનુ તમે જુઓ તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું છે. અહીંયા તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે અલગ અલગ અહીંયા સબ મેનુ ઓપન થાય, તેની અંદર સબ મેનુ ઓપન થાય તો ક્યાંય એનું ડિઝાઇન સ્ટ્રક્ચર છે એ બદલતું નથી. ઘણી બધી વેબસાઇટ હોય તો તેની અંદર તમે ક્લિક કરો એટલે આ બધું ભેગું થઈ જતું હોય, કે આ ઓફિસ ઓફ ધ વાઇસ ચાન્સલર બે લાઇનમાં આવતું હોય, આવું બનતું હોય, તો એ પરફેક્ટ ડિઝાઇન ન કહેવાય. એટલે એનું જે મેનુ સ્ટ્રક્ચર છે તે પરફેક્ટ હોવું જોઈએ. સબ મેનુ આઇટમ્સ છે ઇટ શુડ બી ડિસ્પ્લેડ કરેક્ટલી ઇફ પોસિબલ, સપોર્ટ ડ્રોપ ડાઉન મેનુ સ્ટાઇલ ફોર સબ મેનુ આઇટમ. સબ મેનુ માટે ડ્રોપ ડાઉન છે તે જ આપવું જોઈએ પોસિબલ હોય તો. અને ડ્રોપ ડાઉન એલાવિંગ શોઈંગ મેનુ ડેફ્થ ઇન્સ્ટેડ ઓફ જસ્ટ શોઈંગ ધ ટોપ લેવલ, ઉપરના ખાલી ચાર પાંચ જ બતાવે એવું નહીં, પણ ડેફ્થ સુધી તે ડિસ્પ્લે કરવું જોઈએ. નેક્સ્ટ બીજું છે એ સાઇડ બાર ડોટ પીએચપી છે. ધ થીમ શુડ બી વિઝિટાઇઝ એઝ ફૂલી એઝ પોસિબલ એની એરિયા ઇન ધ લેઆઉટ ધેટ વર્ક્સ લાઇક અ વિજેટ, ટેક ક્લાઉડ, કેલેન્ડર, ઓડિયો, વિડીયો, લિસ્ટ ઓફ કેટેગરીઝ એટસેટ્રા, ઓર કુડ એસેપ્ટ વિજેટ્સ, શુડ અલાઉ વિજેટ્સ. સાઇડ બારની અંદર છે ને જનરલી આ બધું જ આવે, ક્લાઉડ હોય, ટેક ક્લાઉડ હોય, કેલેન્ડર હોય, ઓડિયો, વિડીયો, કેટેગરી, આ બધું જ. તો આ બધું એ લેઆઉટની અંદર સ્યુટેબલ થાય, તેની અંદર ઇઝીલી ડિસ્પ્લે થાય અને કોઈ પણ સીએસએસ બદલે નહીં તો તે રીતના વિજેટ્સ એલાઉટ કરે, એ રીતનું તે સાઇડ બાર ડોટ પીએચપી અંદર કોડિંગ કરેલું હોવું જોઈએ. કન્ટેન્ટ ધેટ અપિયર્સ ઇન ધ વિજેટેડ એરિયા બાય ડિફોલ્ટ હાર્ડ કોડેડ ઇન ટુ ધ સાઇડ બાર, ફોર એક્ઝામ્પલ, શુડ અપિયર વેન વિજેટ્સ આર ઇનેબલ્ડ ફ્રોમ અપિયરન્સ અને વિજેટ્સ. ત્યાંની કન્ટેન્ટ ક્યારે ડિસ્પ્લે થાય, કે અપિયરન્સમાંથી વિજેટ્સ આપણે ઇનેબલ કરીએ ત્યારે જે વિજેટ્સ ઇનેબલ હોય તેટલા ઇનેબલ કરેલા વિજેટ્સ આપણને ત્યાં વિજેટેડ એરિયાની અંદર ડિસ્પ્લે થાય. ક્લિયર? એટલે આપણે ત્યાંથી કેટેગરી એડ કરીએ તો કેટેગરી ત્યાં ડિસ્પ્લે થાય, રિસેન્ટ પોસ્ટ એડ કરીએ તો રિસેન્ટ પોસ્ટ આવે, રિસેન્ટ કોમેન્ટ્સ આવે. આ રીતનું અલગ અલગ એનું કોડિંગ કરવાનું કે કેટલા એક્ટિવ કેટેગરી છે, કેટલા એક્ટિવ વિજેટ્સ છે તે જ આપણને ત્યાં ડિસ્પ્લે થાય, એ બધું કોડિંગ આવશે સાઇડ બાર ડોટ પીએચપીની અંદર. અને ત્રીજી ફાઇલ છે તે છે ફૂટર ડોટ પીએચપી. યુઝ ધ ડબલ્યુપી અંડરસ્કોર ફૂટર ફંક્શન ટુ અપીયર જસ્ટ બિફોર ક્લોઝિંગ ધ બોડી ટેગ. સાવ નીચે જ આપણે કન્ટેન્ટ બતાવવાની છે ફૂટરમાં, તે ડબલ્યુપી અંડરસ્કોર ફૂટર ફંક્શનથી આવશે અને તે આપણો સાવ છેલ્લે પીએચપીનો બોડી ટેગ પૂરો થતો હોય ત્યારે ત્યાં યુઝમાં લેવાનું છે. પીએચપી ડબલ્યુપી અંડરસ્કોર ફૂટર પીએચપી ટેગ ઓવર, પછી બોડી ટેગ ઓવર અને એચટીએમએલ ઓવર.
This file will contain the footer information, social media link and menu if shown in footer, and other information like copyright, site developed by, company information. It depends on the site owner whether which information he wants to display. એટલે અલગ અલગ ઇન્ફોર્મેશન સાવ છેલ્લે જે બતાવવાની હોય તેની અંદર જો કોપીરાઇટ ઇન્ફોર્મેશન છે, સોશિયલ મીડિયાની લિંક છે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અલગ અલગ એ પ્રમાણે જેટલી ઇન્ફોર્મેશન, ફોન નંબર, એ જેવું કંઈ પણ ડિસ્પ્લે કરાવવું હોય આપણે, એ બધી ઇન્ફોર્મેશન છે તે આપણે ફૂટરમાં ડિસ્પ્લે કરાવવાની હોય તો જે આપણે ડિસ્પ્લે કરાવ્યું એ બધી ઇન્ફોર્મેશન લખીએ એટલે એ સાવ છેલ્લે છે ત્યાં પેજ આપણું પૂરું થતું હોય ત્યાં તે ડિસ્પ્લે થાય. ક્લિયર? તો આ રીતના આ ત્રણ બેઝિક ફાઇલ છે, હેડર ડોટ પીએચપી, સાઇડ બાર ડોટ પીએચપી અને ફૂટર ડોટ પીએચપી. નાવ સી ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ટુડે, દેટ ઇઝ ધી લૂપ. અને તેની અંદર બે ફંક્શન, હેવ પોસ્ટ અને ધી પોસ્ટ. બેઝિક તમને આઈડિયા હમણાં જ મેં આપ્યો, પાછો આપી દઉં કે અહીંયા જે ઇન્ફોર્મેશન છે ને એ ચેક કરવા જાય પોસ્ટ છે કે નહીં. હેવ પોસ્ટ, હેવ, હેઝ, ઇઝ આવા બધા જે ફંક્શન છે તે બુલિયન ફંક્શન છે, તે ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરે. ક્લિયર? તો હેવ પોસ્ટ છે એ પહેલાં ચેક કરે કે પોસ્ટ છે કે નહીં. જો હોય તો લઈ આવે. કોણ લઈ આવે? ધી અંડર સ્ક્રોલ પોસ્ટ. આવા ઘણા બધા ફંક્શન્સ આપણે છે તે સેકન્ડ સ્ટેપમાં એમાં જોયા છે. ઇઝ કેટેગરી, ઇઝ બુલિયન, ઇઝ ઇન્ટીજર, આ રીતના હેવ ડેટા, હેવ પોસ્ટ આ છે. તો હેવ પોસ્ટ છે એ પહેલાં ચેક કરે પોસ્ટ છે કે નહીં. અહીંયા પછી હોય તો ધી પોસ્ટ છે એ લૂપની અંદર આ બધી વેલ્યુ લઈ આવે. એટલા માટે ટોપિક છે ધી લૂપ, અને તેની અંદર આ બે ફંક્શન છે, હેવ પોસ્ટ અને ધી પોસ્ટ. તો બે ફંક્શન છે ધી લૂપ, હેવ પોસ્ટ અને ધી પોસ્ટ. પહેલું ફંક્શન જોઈએ, હેવ પોસ્ટ. This function checks to see if the current WordPress query has any result to loop over. This is a Boolean function, meaning it returns either true or false. આ ફંક્શન છે તે ચેક કરશે કે કરંટ વર્ડપ્રેસ ક્વેરીમાં કંઈ રિઝલ્ટ છે કે નહીં, જે લૂપમાં ફેરવવા જેવું હોય એવું કંઈ, અને એ બુલિયન છે, ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરશે. એઝ અ સાઇડ ઇફેક્ટ, હેવ પોસ્ટ સ્ટાર્ટ્સ સ્ટેપ થ્રુ ઓર રીસેટ ધ લૂપ. એટ ધ એન્ડ ઓફ ધ લૂપ, હેવ પોસ્ટ રિટર્ન્સ ઝીરો આફ્ટર કોલિંગ રિવાઇન્ડ પોસ્ટ. હેવ પોસ્ટ શું ફંક્શન કરે છે? એ લૂપને સ્ટાર્ટ એ કરી દે, લૂપની અંદર ફરે, સ્ટેપ થ્રુ એ કરે અને છેલ્લે રીસેટ એ કરી દે. સાવ છેલ્લે પહોંચી જાય એટલે પછી ઝીરો રિટર્ન કરવા માંડે, ઝીરો રિટર્ન કરી અને બધી પોસ્ટને રિવાઇન્ડ કરી દે. એટલે એકથી પાંચ પોસ્ટ હોય તો પેલા ઉપર જાય, બીજા ઉપર જાય, ત્રીજા ઉપર, ચોથા ઉપર, પાંચમા ઉપર, પાંચમી પોસ્ટ પ્રિન્ટ થઈ ગઈ પછી ઝીરો રિટર્ન કરે, રિવાઇન્ડ કરી દે પછી. ક્લિયર? સિમ્પલ જ છે યુઝ એનો. અલગ અલગ આ રીતના આપણે ઇન્ફોર્મેશન આપેલી છે. યુઝમાં કેવી રીતના થાય? તો કે પીએચપી ટેગની અંદર લખવાનું હેવ પોસ્ટ. પેરામીટર કેટલા લઈએ? તો કે ધીસ ફંક્શન ડઝ નોટ એસેપ્ટ એની પેરામીટર. પેરામીટર કાંઈ લેતું નથી. રિટર્ન શું કરે? બુલિયન વેલ્યુ, ટ્રુ ઓન સક્સેસ, ફોલ્સ ઓન ફેલ્યુર. અને સોર્સ, કઈ જગ્યાએ આ ફંક્શન છે. એક એક માર્ક માટે આવા બધા જ આગળના ટેગમાં આવી ફાઇલનું નામ યાદ રાખવાનું છે. ફરીથી, સોર્સ એટલે શું? કે ફાઇલનું નામ, કે આ ફંક્શન્સ કઈ ફાઇલની અંદર છે. તો ત્યાં આપણને દેખાડે છે કે ડબલ્યુપી ઇન્ક્લુડ્સ અને તેની અંદર ક્વેરી ડોટ પીએચપી. આની અંદર આપણું ડબલ્યુપી ઇન્ક્લુડ હોય, તેની અંદર ક્વેરી ડોટ પીએચપી ફાઇલ હોય, તેની અંદર આ ફંક્શન આપણને જોવા મળે, હેવ પોસ્ટ. એટલે ડબલ્યુપી ઇન્ક્લુડની અંદર ક્વેરી ડોટ પીએચપી ફાઇલ છે, તેની અંદર આ રીતના એક ફંક્શન છે, તેની અંદર ગ્લોબલ વેરિયેબલ લીધો છે ડબલ્યુપી ક્વેરી. ડબલ્યુ ક્વેરી ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટની મદદથી આ ફંક્શન પાછું કોલ કરાવે છે, હેવ પોસ્ટ. ક્લિયર? એટલે આ રીતના છે ને તે દરેક ફાઇલની અંદર અલગ અલગ ફંક્શન્સ લખેલા છે. એ પછી ડબલ્યુપી ઇન્ક્લુડમાં હોય,
बीजा कोईपण फोल्डर में हो बीजी कोईपण फाइल में हो नीचे जे लास्ट लाइन छे सोर्स जे शुं बतावे छे कि आ फंक्शन नो सोर्स शुं छे कई फाइल में छे ते ए तमारे एक एक मार्क माटे याद राखवानुं थाय आखुं फंक्शन समझावानुं होय एमसीक्यू टाइपनुं होय तो ए रीतना पण कि हेव पोस्ट फंक्शन छे शुं रिटर्न करे केवी वेल्यू रिटर्न करे इंटीजर बुलियन स्ट्रिंग केरेक्टर कई पण तो एवं पण पूछाई सके क्लियर अथवा तो केटला पेरामीटर लिए 0, 1, 2, 3 तो ए प्रमाणे तमारे कोई पेरामीटर नहीं करतु तो जीरे सिलेक्ट करवानुं थाय सो हेव पोस्ट फंक्शन छे ते करंट वर्डप्रेस की क्वेरी फायर करशे लूप में जोशे जो कोई वेल्यू हशे तो ट्रू रिटर्न करे अथवा तो फोल्स एटले के बुलियन वेल्यू रिटर्न करे ते शुं वर्क करे स्टार्ट थाय लूप लूप नी अंदर फरे छेले रिवाइंड करी दिए अने जीरो रिटर्न करे रीसेट पण करी दिए पेरामीटर कहीं एक्सेप्ट नहीं करतु अने सोर्स फाइल छे ते छे डब्ल्यूपी इन्क्लूड्स फोल्डर नी अंदर क्वेरी डॉट पीएचपी क्लियर चलो हेव पोस्ट पछी बीजू फंक्शन छे धी अंडरस्कोर पोस्ट हवे लूप में जावू छे डेटा छे तो ई लई आवानुं काम छे ने धी अंडरस्कोर पोस्ट करशे इट विल इटरेट द पोस्ट इंडेक्स इन द लूप द धी पोस्ट एक्शन हुक अलाउस डेवलपर्स टू मॉडिफाई द पोस्ट ऑब्जेक्ट इमीडिएटली आफ्टर बीइंग क्वेरीड एंड सेटअप The post object is passed to this hook by reference, so there is no need to return a value. આ ફંક્શન છે તે પોસ્ટ ઇન્ડેક્સના આધારે તેની અંદર લૂપમાં ઇટરેટ કરશે ધી પોસ્ટ એક્શન હુક અલાઉ શું કરશે ડેવલપરને મોડિફાઈ પોસ્ટનો ઓબ્જેક્ટ કરવાની જેવી ક્વેરી ફાયર થાય ક્વેરી સેટઅપ થાય એટલે પોસ્ટનો ઓબ્જેક્ટ મોડિફાઈ કરશે પોસ્ટનો ઓબ્જેક્ટ લઈ રેફરન્સ લઈ ડાયરેક્ટલી ત્યાં પોસ્ટની વેલ્યુ ડિફાઈન કરશે એટલે કે પોસ્ટ નંબર 1, 2, 3 જેટલી પોસ્ટ હોય ને એ બધી પોસ્ટ તે લઈ આવશે અને અહીંયા તે ડિસ્પ્લે કરશે હવે એ પાસ બાય રેફરન્સ છે એટલે કોઈ વેલ્યુ રિટર્ન કરશે નહીં કેમ કે પોસ્ટ જ એને લઈ આવવાની છે આખો ઓબ્જેક્ટ જ લઈ આવશે એટલા માટે રિટર્ન કરતું નથી વેલ્યુ યુઝ એનો વાઇલ હેવ પોસ્ટ જ્યાં સુધી એને પોસ્ટ મળે ત્યાં સુધી શું કરશે કર્લી બ્રેકેટ ની અંદર ધી પોસ્ટ પોસ્ટ લઈ આવશે પછી પોસ્ટનો આખો ઓબ્જેક્ટ લઈ આવે આપણે કેમ ઓલું પ્રિન્ટઆર કરાવીએ એટલે પ્રિન્ટઆરમાં બધી જ વેલ્યુ આવી જાય આઈડી આવી જાય નામ આવી જાય એડ્રેસ આવી જાય ફોન નંબર આવી જાય આખો એરે લઈ આવે ઓબ્જેક્ટ લઈ આવે પછી તેની અંદરની જે વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી હોય તે જે તે લોકેશનમાં પ્રિન્ટ કરાવીએ તેમ વાઇલ હેવ પોસ્ટ ધી પોસ્ટ ધી પોસ્ટ છે એ આખો ઓબ્જેક્ટ લઈ આવે પછી તેની અંદર તેનું ટાઇટલ તેમાં ઇમેજીસ હોય તેમાં કોઈ ફોન નંબર હોય કન્ટેન્ટ હોય એ બધી જ વેલ્યુ છે તે પોસ્ટની તે ડિસ્પ્લે કરે પેરામીટરમાં ધીસ ફંક્શન ડઝ નોટ એક્સેપ્ટ એની પેરામીટર ઇટ વિલ સેટઅપ કર્સર ટુ ધ કરંટ પોસ્ટ તે કોઈ પેરામીટર એક્સેપ્ટ નથી કરતું પણ કરંટ પોસ્ટ જે હોય ને ત્યાં કર્સર સેટ કરે છે આપણે કેમ એરેની અંદર છે તે મલ્ટિપલ લૂપ કરતા હોય તો એરેની અંદર સીક ને આ રીતના ફંક્શન આવતા હતા કરંટ પ્રીવિયસ નેક્સ્ટ તો કરંટ પોઝિશન જે હોય ત્યાં કર્સર સેટ કરે પછી જે પોસ્ટ પ્રિન્ટ કરવાની કહે તે પોસ્ટ છે તે પ્રિન્ટ કરે રિટર્ન વેલ્યુ ઇટરેટ ધ પોસ્ટ ઇન્ડેક્સ ટુ ધ લૂપ લૂપની અંદર પોસ્ટની ઇન્ડેક્સ છે તે રિટર્ન કરશે એટલે પોસ્ટનું આઈડી જે હોય 1, 2, 3, 4, 5 તે પ્રમાણે આઈડી રિટર્ન કરે અને પછી આઈડી પ્રમાણેથી ડેટા લઈ આવી અને ત્યાં તે ડિસ્પ્લે કરતું હોય અગેઇન એની સોર્સ ફાઇલ ડબલ્યુપી ઇન્ક્લુડ્સ ફોલ્ડરની અંદર ક્વેરી ડોટ પીએચપી ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર છે તે ક્વેરી ડોટ પીએચપી ફાઇલની અંદર આનું કોડિંગ કરેલું છે ધી અંડરસ્કોર પોસ્ટ ત્યાંથી તે કોલ થાય સોર્સ ફાઇલ તેની તે ક્લિયર એટલે એક માર્ક કે બે માર્કમાં પણ આવા એક્ઝામમાં ફંક્શન્સ પૂછાતા હોય તો આટલી વેલ્યુ તમારે લખવાની થાય એનું ડેફિનેશન એનું યુઝેસ એના પેરામીટર્સ એને રિટર્ન વેલ્યુ અને સોર્સ ફાઇલ પછી અમુક અમુકમાં થોડું થોડું બદલતું હોય કોઈમાં કોઈ વેલ્યુ ન હોય તો રિમૂવ કરી હોય કોઈમાં કોઈ વેલ્યુ વધારે હોય તો એડ પણ કરી હોય ચાલો ક્લિયર બંને ફંક્શન હેવ પોસ્ટ અને ધી પોસ્ટ ચાલો ક્વેશ્ચનમાં કોઈને ધી લૂપ આટલું આજે આપણે જોયું છે બેઝિક ટેમ્પલેટ્સની અંદર બેઝ ફાઇલ હોય તો પણ ટેમ્પલેટ બની જાય સ્ટાઇલ ડોટ સીએસએસ અને ઇન્ડેક્સ ડોટ પીએચપી પણ બેટર છે કે ઇન્ડેક્સ ડોટ પીએચપીની અંદર જે બધી આવતી વેલ્યુ છે તેને અલગ અલગ ડિફાઇન કરો હેડર ફૂટર સાઇડ બાર કન્ટેન્ટ કેટેગરી આરજી જે બધું હોય તે
અને તે દરેક માટે એનું અલગ અલગ ફંક્શન કોલ થતું હોય. ફંક્શન કોલ થઈ જાય એટલે એની ડિટેલ ઇન્ફોર્મેશન છે તે ત્યાં ડિસ્પ્લે કરે. પછી એનાટોમી ઓફ મેઇન ફાઇલ્સ, એની અંદર ત્રણ મેઇન ફાઇલ હેડર ડોટ પીએચપી, ફૂટર ડોટ પીએચપી અને સાઇડ બાર ડોટ પીએચપી. હેડરનું કોડિંગ પણ એ રીતના થવું જોઈએ કે નેવિગેશન મેનુ, ઇમેજીસ, કન્ટેન્ટ આ બધુંથી આવી જાય. અને મેનુ એ રીતનું હોવું જોઈએ કે સીએસએસનો ઇફેક્ટ સારામાં સારી આવે, ડ્રોપડાઉન મેનુ હોય, કોઈ મેન્યુ ઓવરલેપ ન થાય, કન્ટેન્ટ છે એ ડેફ્ટમાં હોય તો પણ તે ડિસ્પ્લે કરે. સાઇડ બાર ડોટ પીએચપીની અંદર જુદા જુદા વિજેટ્સ જે ડિસ્પ્લે કરાવવાના હોય, ઓડિયો, વિડીયો, કેલેન્ડર, કેટેગરીઝ, એ વિજેટ્સ બધા ત્યાં ડિસ્પ્લે થાય. વિજેટ્સનું કોડિંગ પણ એની રીતના હોય કે ઇનેબલ્ડ હોય ને અપીરિયન્સમાંથી, એવા જ વિજેટ્સ ત્યાં ડિસ્પ્લે થાય. અને ફૂટરની અંદર છે તે સાવ લાસ્ટમાં આપણું પેજ પૂરું થતું હોય, બોડી ટેગ અને એચટીએમએલ, ત્યાં તમારે ફૂટર ઇન્ક્લુડ કરવાનું, ડબલ્યુપી અંડરસ્કોર ફૂટર ફંક્શન. અને તે ફૂટરની અંદર જે પ્રમાણે ઇન્ફોર્મેશન એડ કરવી હોય, સોશિયલ મીડિયાની લિંકો હોય, કોપીરાઇટનું હોય, સાઇટ ડેવલપમેન્ટ હોય, ફોન નંબર હોય, કંપની ઇન્ફોર્મેશન હોય, સાઇટ ઓનરને જે પ્રમાણે વેલ્યુ ડિસ્પ્લે કરાવી હોય એ બધી જ વેલ્યુ આપણે ત્યાં ડિસ્પ્લે કરાવી શકીએ. ક્લિયર? અને પછી આપણે બે લૂપના ફંક્શન જોયા, હેવ પોસ્ટ અને ધી પોસ્ટ. હેવ પોસ્ટ છે તે ચેક કરશે કે પોસ્ટ છે કે નહીં, જો હોય તો તે લઈ આવે અને તે ડિસ્પ્લે કરવાનું કામ છે એ ધી પોસ્ટ કરે છે. ચાલો આ રીતનો આજનો આપણો ટોપિક છે. નેક્સ્ટ આપણે ટેમ્પલેટ ટેગ શરૂ કરવાના છીએ, બરાબર? ચાલો એ નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરશું. અહીંયા સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય ધેન યુ કેન આસ્ક. સારું, ઓકે, તો આજનું સેશન પૂરું કરીએ છીએ. કાલે પાછા નવા ટોપિક સાથે મળશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.